પેટ્રોલ પંપ સંચાલકના આરાધના સોસાયટીમાં આવેલ બંગલામાંથી થયેલ રૂપિયા 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ પ્રકરણમાં ગણતરીના સમયમાં એક શખ્સને ઝડપી લઈ ફૂલ રિકવરી કરી છે. આરોપી પેટ્રોલ પંપ સંચાલકના પરિવાર સાથે પરિચય ધરાવતો હતો અને ધીમે ધીમે વિશ્વાસ મેળવી ઘરની ચાવી ક્યાં રાખવામાં આવે છે વગેરે બાબતો જાણી ગયો હતો. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી શ્રી જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેઇન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે 11 લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે. તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે LCB તો LCB PI જે લગાડ્યા અને આની સાથે જે PSI મોરી અને બીજા જે LCBના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી. તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગળ ટેકનિકલ રીતે જે તપાસથી અને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાની આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવા આની ઉંમર લગભગ 36 વર્ષની આસપાસ છે અને જામ ખમાળિયાના નિવાસી છે. એ જે લખમણભાઈ માડણભાઈ જે અસવા છે એ આના ઘરે પહેલાં એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે. આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે આ ઘરના નોકરના રૂપમાં એ કામ છોડી દીધું પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા. તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને આ લોકોથી મળતા અને પછી નીકળી જતા. પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે, કઈ જગ્યા બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખીડકીથી આપણે અંદર ઘૂસી શકીએ. તો આ રીતે એ જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરને અંદર ઘૂસીને અને જે બધી કી ચાબી આને ખબર હતી તો એ જે કબાટ હતા આ કબાટમાંથી 11 લાખ રૂપિયા ચોરી કરી લીધા અને પોલીસની દ્વારા કડકાઈથી પૂછપરછથી અને વૈજ્ઞાનિક રીતે ઇન્વેસ્ટિગેશનથી અમને લગભગ 11 લાખ રૂપિયાની રિકવરી પણ થઈ ગઈ છે અને એ જે ચોર છે અને ઉપર જૂના પણ 2 ચોરીના ગુના દાખલ થયેલા છે. એ બંને જે ગુના છે એ જામનગર સિટી સી ડિવિઝનના ગુના છે, આ પણ ચોરીના ગુના છે જો IPCના આ સમયના 454-380ના 2 ગુના છે અને એ જૂના ચોરી કરવાની ટેવ ધરાવે છે. આજરોજ ડૉક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે
જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌ પ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ SBIના સૌજન્યથી જીજી હોસ્પિટલને 75 લાખની પોસ્ટિંગનું ICU વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે. એની સાથે સાથે 21 આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવી બાળકીઓ છે કે જે 1 થી લઈને 5 વર્ષ સુધીની છે, એમને 11,000ના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને, મજબૂત બને અને આગળ વધી શકે. આ ઉપરાંત 11 જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી, તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કરિયાવરનું આજે દાન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને 230 જેટલા બૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય પ્રધાન મુખ્યમંત્રીશ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી 10 લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરવામાં આવતી હોય છે. તો એની આજે તમામે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે. આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો 11 જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર 14માં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વિદ્યા ભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી છે એ માટે કામ કરતી આ સંસ્થા છે, એવા 150 જેટલા બાળકોને આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું. થેલેસેમિયા મેજર એક ખૂબ દુર્લભ રોગ છે, એવા 100 બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખનું ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે. આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ, સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર, આધુનિક કમ્પ્યુટર લેબ, આ ઉપરાંત 2 આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર 6ની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ, સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે. તો આવા વિવિધ 11 થી 12 જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પણ આ કાર્યક્રમ ખરા અર્થમાં યથાર્થ રીતે ત્યારે જ સાર્થક બને છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, સંગઠનની પૂરી ટીમ અને મારા વિસ્તારના કોર્પોરેટર સંગઠનની ચૂંટાયેલા પ્રતિનિધિની પૂરી પાંખ જ્યારે સાથે હોય તેમજ જામનગરની જનતાના ભરપૂર આશીર્વાદ સાથે હું જ્યારે મજબૂત રીતે લોકસેવા અને જનસેવામાં આગળ વધી રહી હોય તો એમના આશીર્વાદ વગર આ કાર્ય કદાચ આજે એટલું શક્ય અને સક્સેસફુલ ના રહ્યું હોત. તો આ તકે આ પ્રસંગે હું આ સમગ્ર જામનગરની જનતાનો તેમજ ભારતીય જનતા પાર્ટી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.